वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। आजे परम पवित्र दिवस वचनामृत जयंती नो दिवस छे। माक्सर सुद चौथ आजे महाराजे गढ़ा मा प्रथम प्रकरण पेलू वचनामृत बोली अने वचनामृत नो प्रारंभ कर्यो तो। आम तो सैकड़ों वचनामृतो छे पण एमांथी संपादन करी सिलेक्ट करीने स्वयं महाराजे ये वेरीफाई करीने ओके कर्या एटला 262 वचनामृत अपना वड़ताल देश में मनाई छे। अमदावाद में थोड़ा वधारे छे 273 वचनामृत छे तो 11 वचनामृतो वधारे छे। ए पण श्रीजी महाराजना ज बोलेला छे। अमदावादना चेतलपुरना थोड़ा वधार्या छे तो ए वचनामृतो खास तो एम कहेवाय स्वामीनारायण संप्रदायनो मुख्य ग्रंथ कोई होय तो ये वचनामृत छे। श्री हरिनी परावाणी जे भगवान बोल्या अने संतोए एज समये त्यां सामे बेसीने जे लखी नाख्यू ए भगवानना अमृत वचनो एटले वचनामृत। तो आजे जे कथा श्रवण करनारा भक्तो खास आखू वचनामृत न वाँची शकाय तो प्रथम प्रकरणनू पहेलू, मध्य प्रकरणनू नवमू अने अंत्य प्रकरणनू छेलू आ त्रण वचनामृत वाँचशे तो पण एने आखाई वचनामृत वाँच्यानू फळ पाठ कर्यानू फळ मळे। अंत्य प्रकरणनू छेलू 39મું, મધ્યનું 13મું, પ્રથમનું પહેલું। આવું મોટા સંતો કહેતા હો, હું કંઈ નથી કહેતો, મેં એવું સાંભળેલું છે મોટા સદગુરુ સંતો મોટા મોટા ભક્તો એમ કે આ આખું વાંચવાનું અઘરું કોઈક સંતો આજે નિષ્કામ સ્વામી દર વચનામૃત જયંતીએ આખાય વચનામૃતનો પાઠ કરે છે। આજે પણ વચનામૃત 3:30 વાગ્યાના જાગીને હા પૂજા કરીને વચનામૃતનો પાઠ કરવા બેસી ગયા છે તો રાત્રે મોડે 12-1 વાગે પતશે। એક આસને બેસીને પાઠ કરવું એટલે બહુ તપ, પાણી પીવાય એવું કશું ન પીવાય, એવું નહીં ઊભું થવાય, બાથરૂમ જવું હોય તો જવાય, પણ કહેવાનો અર્થ કે સતત પાઠ એમ। તો એ આજે બહુ અઘરું છે, તપ છે એક પ્રકારનું, બધાય ના કરી શકતે કારણ કે કામ ધંધા બીજું ત્રીજું હોય, તો ખાસ આ ત્રણ વચનામૃત તો અવશ્ય વાંચવા
અને વચનામૃત રોજ ન વાંચતા હોય એને પણ કંઈક એક વચનામૃત દિવસમાં વાંચવું અથવા તો એક પેજ વાંચવું, એટલેય ના બને તો એક પેરેગ્રાફ વાંચવો, પણ વચનામૃત વાંચવાનું નિયમ રાખવું જોઈએ. વચનામૃત ઘણા એવો પ્રશ્ન કરતા હોય કે નથી સમજાતું, કંટાળો આવે છે, બહુ અઘરી ભાષા છે. ગુજરાતીમાં જ છે, સરળ છે, અને ગુજરાતી ના આવડતું એના માટે ઇંગ્લિશમાં વચનામૃતો થઈ ગયા છે, હિન્દીમાં એ થઈ ગયા છે. જે ભાષામાં જોઈએ એ ભાષામાં વચનામૃત છે, તો એ વચનામૃત ખાસ ના સમજાય તોય વાંચવું ભગવાનનું વરદાન છે. એકવાર, બે વાર, ત્રણ વાર વાંચશે ને એટલે આપોઆપ એને સમજાશે, અને ન સમજાય તો પ્રોફેસર આપણા ઘરના જ છે બધા સંતો, રિંગ મારી દેવી, મેસેજ મૂકી દેવો કે આ નથી સમજાતું, તરત સંતો લખીને કે ફોન કરીને કે રેકોર્ડ કરીને તમને મોકલી આપશે. પણ વચનામૃત વાંચવાનું ખાસ નિયમ રાખવું જોઈએ. હવે આપણે આ પરમ પવિત્ર દિવસે આજે હરિબળ ગીતા, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિબળ ગીતાનો પ્રારંભ કરીએ છીએ. આપણે પહેલાં એક કથા કરી, એમાં હરિબળ ગીતાનું મહાત્મય, એનો મહિમા, એની ભૂમિકા, એનું શ્રવણ કર્યું હતું. હવે એનો પ્રારંભ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ વિજયતે રામ, સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત કાવ્ય સંગ્રહે હરિબળ ગીતા, એનું આ પહેલું કડવું છે. રાગ ધન્યાશ્રી છે. મંગળમૂર્તિ શ્રી ઘનશ્યામજી શરણાગતના સદા સુખધામજી, પતિત પાવન પૂરણ કામજી, અધમ ઉદાહરણ નિર્ભય નામજી, અધમ ઉદાહરણ નિર્ભય નામજી. મંગળમૂર્તિ શ્રી ઘનશ્યામજી. મંગળ શબ્દથી પ્રારંભ કર્યો સ્વામી હરિબળ ગીતાનો. મંગલાચરણ છે કોઈ પણ ગ્રંથની આ એક શિષ્ટાચાર કહેવાય જેને, કે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ એટલે એનું મંગલાચરણ, કહેતા ભગવાનની સ્તુતિ કરીને મંગળ આચરણ, એને મંગલાચરણ કહેવાય. શુભ આચરણ, સા શુભમાં શુભ આચરણ, મંગલમાં મંગલ આચરણ. બીજું કયું? ભગવાનનું સ્મરણ, એના સી, એનાથી વિશેષ કોઈ મંગળ છે નહીં. બધું મંગળ છે, જે સારું કાર્ય કરીએ બધું મંગળ જ કહેવાય, પણ ભગવાનનું સ્મરણ અતિ મહત્વનું છે. કાર્યના પ્રારંભમાં અવશ્ય ભગવાનનું સ્મરણ કરીને જ ગાડી ચલાવીએ ને, તોય માણકે ચડ્યા મોહનવન માળી, આ મંગલાચરણ છે. એટલે નિર્વિઘ્ને આપણે પાર પડીએ, ઠેકાણે પોગીએ. બાકી તો રોડ ઉપર જેટલી કારો આવે ને એ સમજવાનું આપણું મોત જ છે. આપણે વ્યવસ્થિત ચલાવતા પણ પહેલાંનું માથું ભરી ગયું હોય તો શું કરો તમે? દઈ દે હા મેં. એક કાર આવતી ત્યાં એટલી સ્પીડમાં, અમારા પૂજન ભગત આ જોક્સ કે છે, નવો નવો ડ્રાઈવર શીખેલો, લાઇસન્સ મળેલું, હાઈવે ખુલ્લો મળી ગયો, પછી રે બાકી યુવાની હોય, હા ગાડીમાં તો બ્રેક હોય પણ આને ન હોય. શું? ગાડીમાં બ્રેક હોય પણ આને ના હોય, તો જવા દીધી સીધી, હે હા 70-80-90 હોય, કાંટો પોગાડવાનો હતો. જ્યાં હોય કાંટો પોગાડવા ગયા ત્યાં અમેથી કાર્યની ગાડી આગળ હતી, પાછળથી ઠાઠું દઈ દીધું, ઠાઠામાં દઈ દીધું આગળ બોનેટ ધબ દઈને. પેલો કાર્યો ઉતરો, નીચે ઉતરીને કે છેલા બ્રેક નહોતી મરાતી, કે હું કીધું બ્રેક નહીં મરાતી, આવડો કે આખે આખી ગાડી મારી પછી બ્રેકની હું વાત કરે છે? તું બ્રેક આટલી નાની બ્રેકની વાત કરે, આખી ગાડી તો મારી, પછી નાની બ્રેક બિચારી શું કરે? સમજ્યા તમે? કાંઈ આમ થઈ જાય,
ભગવાનનું સ્મરણ ના કરે ને એટલે કંઈક બનવા જોગ થાય ભગવાનની ઈચ્છા હોય, પણ મોટે ભાગે વિઘ્નોથી બચી જવાય. આ મંગલાચરણ છે. કોઈ પણ કાર્ય ઘરની બહાર નીકળતા પહેલાં પૂજા કરીને માળા કરીને નીકળવું, બધાને આશીર્વાદ લઈને નીકળવું, જેના કારણે હાજા નરવા પાછા ઘેરે આવીએ. બાકી આ તો કળિયુગ છે ભાઈ, દઈ દે ક્યારે ગમે ત્યાંથી. એટલે કે છે, તમે જો વેપારીઓ હોય ને, નાની દુકાનો ચલાવતા હોય ને, તો એ આમ બારણે બારણું ખોલે નહીં, પહેલાં પગથિયે પગે લાગે એમ, દરવાજે પગે લાગે એમ, તાળે પગે લાગે એમ, અંદર જાય એટલે પછી ભગવાનને અગરબત્તી કરે એમ, આમ ફેરવે ને, વળી ગલામાં ફેરવે ને, ખબર છે ને તમને, રૂપિયામાં ફેરવે ને, બધે ફેરવે આમ અગરબત્તી. આ એક શ્રદ્ધા છે, બહુ સારી વાત કહેવાય, એ મંગલાચરણ છે. પછી ધંધો જોવો તમારો, ધંધોકાર ચાલે કે નહીં, તમને અનુભવ છે કે નહીં, અગરબત્તી કરતા હતા કે નહીં, દીવો કરે ને બધા, તો પછી એમ છે કોઈ પણ કાર્યમાં. તો અહીંયા સ્વામીએ સુંદર મજાનું મંગલાચરણ મંગળ શબ્દ, અને એ મંગળ શું, મૂર્તિ મંગળ, મંગલકારી હરિમૂર્તિ ભેટે ભવદુઃખ જાય, સ્મરણ કરતા સુખ થાય. હે સુમિરન કર ગોવિંદનું, ફેરો ફોગટ ન જાય, મંગલકારી હરિમૂર્તિ ભેટે ભવદુઃખ જાય. એ ભગવાનની મૂર્તિ મંગલકારી છે, આખું મંગળનું નક્ષિક રૂપ છે ભગવાનની મૂર્તિ. એટલે આપણે પેલું કરે છે, સરસ મજાનો શ્લોક છે ને, તો ભૂલી ગયો, મંગલાચરણનો જ છે, બહુ સરસ સુંદર એમાં વર્ણન છે. તો મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ, એ મંગળમૂર્તિ કોણ, ઘનશ્યામના નામથી પ્રારંભ કર્યો. કેમ, પહેલાં પહેલું ભગવાન શ્રીહરિનું નામ જન્મ થયો, હજી એનું નામાચરણ નહોતું થયું, જે ટીપણું ખોલીને બ્રાહ્મણને અંગૂઠામાં વેઢે ગણીને પછી રાશિ જોઈને જે નામકરણ કરે ને, એવું નહોતું થયું. એ પહેલાં નામ પડી ગયું હતું કયું, ઘનશ્યામ. છપ્પયાની નારીઓ અને ભક્તિ માતા એમને હુલામણા નામથી બોલાવતા ઘનશ્યામ, પહેલાં પહેલું નામ, અતિ પ્યારું નામ, અતિ લાડકવાયું નામ. કારણ ઘનશ્યામ એના અર્થ પણ ઘણા છો, ઘન એટલે વાદળા, પણ કેવા, પાણીથી ભરેલા, જેના ઉપર વરસે એનું દાળીદળ કાઢી નાખે. સુકાળ સુકાળ આખી સૃષ્ટિ, જીવ પ્રાણી માત્ર જેના વસવાથી હર્ષની અનુભૂતિ કરે, એ વાદળા, શ્યામ વાદળા. ઘન એટલે વરસાદ, વરસાદના વાદળા શ્યામ. ભગવાન છે ને બહુ ગોરા નહોતા, આપણે હવે ગોરા બનાવી દીધા એમને. ભગવાન શ્યામ સુંદર હતા. કેવા, એટલે એવાય શ્યામ, શ્યામ એટલે કંઈક કોલસા જેવાય નહીં, હો ડાર્ક, ઘણા એમ કે શ્રી કૃષ્ણસ્ય કલરમ ડાર્ક, ડાર્ક નહોતો, શ્યામ શ્યામ શ્યામ. હવે એને શ્યામને એનો વર્ડ ઇંગ્લિશમાં ના મળે, કૃષ્ણ એટલે ડાર્ક એમ કે, બ્લેક નહોતા ભગવાન, શ્યામ સુંદર હતા, એટલા રૂપાળા લાગતા હતા. તો એટલે એ જોઈને, એનું રૂપ જોઈને, અને એવા બધાને આનંદથી ભરી દેતા, બધાને આનંદની બધાય ઉપર વર્ષા કરતા, એટલા માટે એનું નામ શું પાડી દીધું, ઘનશ્યામ. બધાએ હુલા, અને એથી એ શોર્ટ કરી દીધું. પછી તો બધાને છે ને બહુ વાર બોલાવવાનું થાય ને, એટલે પછી બહુ લાંબુ પોહાય નહીં, એટલે શું કે ખબર, ઘનશ્યામય નહીં, ઘનું. શું કે, ઘનું ઘનું ઘનું, ક્યાં ગયો ઘનું, આવ્યો ઘનું, આવ ઘનું ઘનું ઘનું, આખા છપૈયામાં શું થઈ ગયું, ઘનું ઘનું. એને જોઈને એવા છાતીમાં ટાઢક વળે,
એવા આનંદના ફુવારા છૂટે, એટલો બધો હરખ થાય, એને મૂકીને જવાનું મન ન થાય. બધાએ રમાડવા ઈચ્છે, જમાડવા ઈચ્છે, ભગવાનને તેડવા ઈચ્છે. હો, કોક રમાડતું હોય ને જોઈને પણ આપણને આનંદ થાય. ભક્તિ માતાને, છપ્પયાની એ બ્રહ્મકુમારિકાઓને એટલો બધો હર્ષ ઘેલા બનાવી દીધા, એટલે એ ઘનશ્યામ. તો એ ઘનશ્યામ પહેલામાં પહેલું નામ ધરતી ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. કેટલા વર્ષ પછી આ સૃષ્ટિનો પ્રારંભ થયો, બ્રહ્માંડનું સર્જન થયું, અને પૃથ્વી ઉપર સૃષ્ટિનો પ્રારંભ થયો. 27 સતયુગ વયા ગયા, 27 દ્વાપર ને ત્રેતાયુગ વયા ગયા, 28 અને 28મો કળિયુગ ચાલી રહ્યો છે. 28મી ચોકડી છે. બ્રહ્માંડનું સર્જન થયું, ભગવાને સાકાર સ્વરૂપે ભગવાને મનુષ્ય જન્મ ધારણ કર્યો, પહેલી વખત આ બ્રહ્માંડમાં પધાર્યા, અને પહેલું નામ પડ્યું એનું ઘનશ્યામ. એટલા માટે હરિબળ ગીતામાં ઘનશ્યામ શબ્દનો આશરો લીધો છે. એવા મંગલકારી ઘનશ્યામ શરણાગતના સદા સુખધામ, જે કોઈ શરણે એને આવે છે એને સુખનું ધામ છે. ઓ, દુનિયામાં તમે જુઓ ને, કોકને શરણે જાઓ ને તમે, તો ક્યારેક દગો થાય, આવે, તમારું કામ પડે, આ કંઈક કામમાં લાગશે, આની પાસેથી થોડો સ્વાસિત કરી લઈએ, આઈ ભાઈ આઈ વાંધો નહીં, તું ચિંતા ન કરતો ભાઈ, હાંચવી લે. પણ ક્યારે ધક્કો મારે, પત્ની આવે પતિને આશરે, પણ પતિ ક્યારે દગો દે કંઈ નક્કી કરું, એમને આ બધી કોર્ટો ચાલે છે, આ વકીલોના ધંધા એમને ચાલે છે, કોને કારણે વધારે ચાલે છે, અને વધારે વધારે અમેરિકામાં ડાયવોર્સના કેસ વધારે વધારે ક્યાં, અમેરિકા છૂટા એને છેડા, લ્યો દગો દીધો. ઘણીવાર ધણી દગો ન દે તો ધણિયાણી દે, પત્ની દે, ઘણી વખત છોકરાઓ દે, ઘણી વખત છોકરાઓને મા બાપ દે, ઘણી વખત ટીચર દે. આ દુનિયામાં કાંઈ કોઈનું કાંઈ નક્કી, ધંધા બિઝનેસવાળા ક્યાંથી ક્યાં લૂંટી લે એકબીજાને, ખાલી કરી નાખીને જવા દે, કાંઈ નક્કી નહીં. બધાય કંઈક ને કંઈક દગો, કંઈક ને કંઈક પોતાનો સ્વાર્થ સિદ્ધ થઈ જાય, અથવા ન થાય તોય ધક્કો દઈ દે કે આની પાસે કાંઈ લેવા નથી, જવા દો, નકામો માણસ છે આ, હું આપણું લીલું કરવાનું છે એમ કરીને મારે ધક્કો. એલા પણ તારું સુખ જોઈને, તારી પાસે કંઈક મળશે, તારી મદદની આશાએ કરીને આવ્યો છે તો એને હેલ્પ કરવી જોઈએ ને. કરે છે, નથી કરતા એવું નહીં, કરનારા કરે છે. ભગવાનના ભક્તો કંઈ પૃથ્વી વાંજણી નથી. ઘણા એવા મહાન ભક્તો ધરતી ઉપર છે, સત્સંગમાં છે, લોયાધામ પરિવારમાં છે, કે ગરીબ ભક્ત હોય એને એવી મદદ કરે. પણ એટલું યાદ રાખવું, ભગવાન એનામાં છે અને ભગવાન પ્રેરણા કરે ત્યારે થાય છે. ભગવાનને માનીને કે આ ભગવાનનો ભગત છે એમ ધારીને આવે છે, આ ભગવાનનો સંત છે, દગો નહીં કરે કોઈ દિવસ. તો જે ભગવાનના ભક્ત કે ભગવાનના સંત જો દગો ન કરે તો ભગવાન ક્યાંથી કરે. એવા ભગવાન ઘનશ્યામ મહારાજ છે કે એને શરણે કોઈ પણ જીવ આવે છે, ગમે તે આશા લઈને આવે છે, આ લોકની પરલોકની, પણ કોઈ દી ખાલી નથી જતો. ખાલી સાચા ભાવથી વિશ્વાસ રાખીને જો શરણે પડ્યો રહે છે તો ભગવાન એની અવશ્ય રક્ષા કરે છે. એવા શરણાગતના સદા સુખધામ ભગવાન ઘનશ્યામ મહારાજ છે. પતિત પાવન પુરાણ કામજી, જો સજ્જન દેવી, હું તમને કહું, પતિત પાવન એનું નામ છે. હાવ પતિત હોય, અધમ હોય, ભગવાનનું નામેય ન લેતો હોય, બધાય ધંધે પૂરો હોય, અધર્મી હોય, ભગવાન એની રક્ષા કરતા હોય. આ દુનિયામાં કેટલા પાપી લોકો છે તો એનું પેટ કોણ ભરે છે, કોણ ભરે છે? પશુઓ ક્યાં ભજન કરે છે? પ્રાણીઓ, કીડીઓ, મકોડાઓ
તો એનું પેટ કોણ ભરે છે? પતિ તો હોય પણ એકવાર જો ભગવાનને શરણે આવે અને હાથ લાંબો કરીને એટલું કે, હાથ જોડીને મસ્તક નમાવીને દીન ભાવે એટલું કે ને, મેં તો ગુનેગાર તેરા હે સ્વામીન મેરે, અરે ભગવાન એના એક જન્મના નહીં કરોડો જન્મના પાપ બાળીને ભસ્મ કરી નાખે એવા ભગવાન પતિત પાવન છે, પૂરણ કામ છે, એને કંઈ ઈચ્છા નથી હો, આપણી પાસે કંઈ લેવું નથી, અને હવે તમે એને શરણે જાઓ એટલે એની આશા છે આપણી સેવા કરશે, ટાઈમે ટાઈમે જમાડશે, આપણી આગળ પાછળ ફરશે, આપણે કામમાં લાગશે, એવી આશાથી ભગવાન શરણે નથી રાખતા, એટલી આશાથી ભગવાન એની મદદ નથી કરતા, એનું રક્ષણ નથી કરતા કે એને આપણી જરૂર છે, એટલે એ તો પૂર્ણ કામ છે. પતિતને પાવન કરે, અધમનો ઉદ્ધાર કરે ત્યારે હું ભગવાનને એની જરૂર છે એટલે ના, એમને કોઈ સ્વાર્થ નથી, એ તો નિરપેક્ષ કરુણા વર્ષાવે છે. તો ભગવાન પૂર્ણ કામ છે, એને કોઈ ઈચ્છા કામના મનોરથ કંઈ નથી, એને બધું પોતે પોતાના સુખે પરમ સુખિયા છે. પણ ભગવાનની એક કરુણા છે, સત્ય પ્રેમ અને કરુણા એ ભગવાનનું સ્વરૂપ છે, સત્ચિત્ત અને આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન અધમોનો ઉદ્ધાર કરનારા છે અને ભગવાનનું નામ પણ નિર્ભય કરનારું છો. એમ કહેવાય છે રામે તો કોનો ઉદ્ધાર કર્યો, તુલસીદાસજી લખે છે, રામે કોનો ઉદ્ધાર કર્યો? શબરીનો ઉદ્ધાર કર્યો, ગીધનો ઉદ્ધાર કર્યો, રાવણ જેવા રાક્ષસોનો ઉદ્ધાર કર્યો, પછી વાલીનો ઉદ્ધાર કર્યો, પછી બોલો 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 કેવટનો ઉદ્ધાર કર્યો, પછી નલની લંગત એનો ઉદ્ધાર કર્યો, પછી એ વાનરનો ઉદ્ધાર કર્યો, પછી જંગલના ઋષિઓનો ઉદ્ધાર કર્યો, પછી બસ રામ જન્મ્યા એટલા વર્ષ રહ્યા એના યોગમાં જેટલા જીવો આવ્યા એનો ઉદ્ધાર કર્યો, પણ રામના નામે કરોડોને અબજોના ઉદ્ધાર કર્યા. ઉલટ નામ જપત વાલ્યો ભયો વાલ્મિક, એ પાછું કેવું નામ? કેવું નામ? ઉલટું નામ. નારદજીએ કહ્યું હે વાલિયા, બહુ પાપ કર્યું, તે તો બહુ લોકોને માર્યા ને લૂંટ્યા, ઘણાને વિધવા કર્યા ને ઘણાને અનાથ કર્યા, ઘણાના ઘરો બાળી દીધા, તે બહુ બહુ પાપ કર્યું, હવે મને આ પાપમાંથી બચાવો. તારે કે એક જ નામ બચાવે, હરિ નામ, ભગવાન રામનું નામ લે તને બચાવશે. શું કીધું? તારે કે આ નામ, આખી જિંદગી મેં પાપ કર્યું છે, માર 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 કર્યું છે, યાર રામ મારાથી કેમ જપાશે? જીભનો વળ્યો પાપ એવા હોય ને, એ ભગવાનનું નામ લેવામાં અડચણરૂપ થાય, પણ સદગુરુ હતા ને આશીર્વાદ દીધા, કૃપા વર્ષા કરી, એના પર અમી દ્રષ્ટિ કરી, જે આવડે તે બોલ. અને એમ કહેવાય છે મરા 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 બોલતો રામ રામ થઈ ગયો. ઉલટ નામ જપત વાલ્યો ભયો વાલ્મિક, મરા મરામ, પેલું કે રાધા 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 રાધા, સમજ્યા તમે? ધારા ધારામાંથી શું થઈ ગયું? રાધા રાધા જપતા પ્રેમની ધારા વછૂટી, ભગવાનમાં પ્રેમ થાય ત્યારે એને પાપ કરવાની વૃત્તિ, ભગવાનના નામમાં એટલી તાકાત છે પાપ કરવાની વૃત્તિ નાશ પામી જાય. એટલે ભગવાને કીધું ભૂંડા સંકલ્પ થાય ને તેથી ભગવાનનું ઉચ્ચ સ્વરે કરી નામ જપવું. લોયાના છઠ્ઠા વચનામૃતમાં કીધું જ્યારે ભૂંડા સંકલ્પ થાય ત્યારે ભગવાનનું નામ જપવું અને સાથે ભગવાનના મોટા મુક્તાનંદ સ્વામી જેવા સંતનું નામ જપવું, એના નામ લેવા, જેના કારણે ભૂંડા સંકલ્પ માત્રનો નાશ થઈ જાય. કારણ કે તમને સૌથી પહેલાં જ્યારે તમે બુરા કામમાં પ્રેરાવ ને, બુરું કામ કરવા જાઓ ને, ત્યાં સૌથી પહેલાં એનો સંકલ્પ થાય કે આમ કરવું છે,
સંકલ્પ વિના સીધો જ ન કરવા માંડે, પહેલાં એને સંકલ્પ થાય આને મારવો છે, આનું લૂંટવું છે, આમ કરવું છે, આ ખોટું કરવું છે, આ પીવું છે, આ ખાવું છે. પણ તરત જો એ યાદ આવી જાય એવી ટેપ પાડી હોય ભગવાનનું નામ જપવાની, તો બુરા સંકલ્પ બધાય નષ્ટ થઈ જાય, બુદ્ધિ સાત્વિક થઈ જાય, ભ્રષ્ટ બુદ્ધિ મટી અને સદાચારમય બુદ્ધિ થઈ જાય એની. લેવો, ભગવાનના નામમાં એટલી બધી તાકાત છે, એકવાર કરી જોવે ને અનુભવે. આ તો એવી વસ્તુ છે, લાડવો ખાય ને ગળ્યો લાગે ભાઈ, કોને લાગે? ખાય ને ગળ્યો લાગે ભાઈ, જોવે ને લાગે. નહીં કે એટલે આ સ્વામિનારાયણ 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 આ જપે છે અને હું મળતું છે, એને જે મળતું છે એ તને નહીં ખબર પડે, અને તારે જો અનુભવ હોય તો તું મિનિટ જપવા. ઘણા લોકો બહાર બેઠા આ બે કલાકની ધૂન કરીને ટાઈમ બગાડે, ખોટો સ્વામિનારાયણ 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 મીંડા છે. બે કલાક કામ કરતા હોય તો, ફરવા નીકળી જતા હોય તો, વોકિંગ કરવા જાય તોય કંઈક એ શરીરમાં થોડી તાકાત મળે ને રોગ જાય અને શરીર સ્વસ્થ રહે, આવું કે હું કે હવે ચાલે છે એનો અનુભવ છે. પણ તું ધૂન કરી તો તને અનુભવ થાય, એકવાર બેસી જ જો. આવતો ખરો આ માહોલમાં, હે, ડૂબતો ખરો પહેલાં એકવાર, પછી તારાથી નીકળા હે નહીં બાયર, એવી દિવ્ય અનુભૂતિ થશે. ભગવાનના નામમાં એટલી બધી તાકાત છે કે નિર્ભય કરનાર છે. નામ કેવું છે? નિર્ભય કરે. નામ લિયા ઉને સબ લિયા સર્વ શાસ્ત્ર, નામ લિયા ઉને જાન લિયા સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા ચર્ચ પડપડ ચારો વેદ. હે, નામ લિયા, તમે સાંભળ્યું? નામ લિયા ઉસે જાન લિયા સબ શાસ્ત્ર કા ભેદ. એક નહીં, દરેક શાસ્ત્ર, એને જેને નામ લીધું ભગવાનનું એને બધાય શાસ્ત્રો જાણી લીધા, એકે બાકી નો રહ્યું. બિના નામ નરકે ગયા પડપડ ચારો વેદ. વેદો ભણ્યા સમજ્યા, પણ ભગવાનનું નામ જપ્યું નહીં. ઘણા એવા હોય, એટલી વાતો ભગવાનના મહિમાની એટલી કરે, પણ ભજન, એ ભજન કરજો, ભજન કરજો, ભજન કરજો એમ જ કે હું કે, અને એ પાછો તો એને એની એની વાણી સાંભળીને જેટલા ભજન કરવા માંડ્યા એ બધા તરી ગયા. અને આવડવા કેતો જ રહ્યો, કર્યું નહીં, હું કર્યું નહીં પોતે, તે ભટકતો રહ્યો. ચાર વેદ ભણ્યો, જ્ઞાન બહુ દીધું બધાયને, અને પોતે લીધું ને બહુ દીધું, પણ કાંઈ. હવે રસોઈ બનાવી દાદા, રસોઈ બનાવી દેખી આખી ફર્સ્ટ ક્લાસ, ભાવતા ભોજન બનાવી દીધા, પણ ખાધું જ નહીં. બોલો, ઘણી વાર આવું હોય, આ છે ને આ કથા કરવી ને એ તો રસોઈ તૈયાર કરવી. શું આ આ બહુ સાચી વાત છે, બહુ મોટા સંતે આ વાત કરી છે, એટલે હું તમને કહું. આ આ કથા કરી એટલે મહારાજે વચનામૃતમાં શું કીધું દાદા? વચનામૃત પ્રથમનું 33મું, મહારાજ કે જેમ પશુ હોય પંખીઓ હોય એ ચારો ચરીને રાત પડે એટલે ક્યાં આવે? પોતાને ખીલે આવે. ઢોર હોય તો ખીલે આવે, પંખી હોય તો માળે આવે, ગમીને ભટકે નહીં. એમ મારા જે આશ્રિતો છે એ આ કથા વાર્તા રૂપી ચારો ચરી અને ભગવાનની મૂર્તિ રૂપી માળામાં ખીલે આવો છો કે રેઢિયાર ઢોરની જેમ જ્યાં ત્યાં કોકના ખેતર ખાઈને રખડી ખાવ છો? આમ કીધું, રેઢિયાર કીધા, કેવા બોલો. તે ચારો ચરો એટલે શું કીધું? ચારો ચરો એટલે આ કથા વાર્તા કરવી, પ્રવૃત્તિ કરવી, સત્સંગ કરાવવો, કંઈક કામ કરવું, કંઈક સેવા કરવી, આ બધો ચારો છે. પણ પછી નિરાતે આમ હાથમાં માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા હોય, આંખ બંધ હોય, પ્રભુની મૂર્તિનું ધ્યાન હોય, મૂર્તિ સામે ભલે ના ખુલ્લી હોય તો એ નો પ્રોબ્લેમ, ભગવાનમાં વૃત્તિ હોય, ભગવાનની યાદ કરતા હોય, અંગો અંગ નિરખતા હોય, નક્તિ શિખા પર્યંત ભગવાનને એક એક અંગમાં વૃત્તિ પરોવતા, પછી આખી મૂર્તિને નિરખતા ધ્યાન કરે,
અને સાથે સાથે ભગવાનના મંત્રનો જપ કરે, કીર્તન કરે, એ પણ મૂર્તિ જ છે. હા, ભગવાનના કીર્તન કરવા, કારણ કે એમાં કીર્તનમાં મૂર્તિનું જ વર્ણન હોય એટલે સામે દેખાય. આ કીર્તન કરવા એ રસોઈ ખાવાની બરાબર છે. નકરી રસોઈ કરી પણ ખાધી નહીં, ભૂખ્યો મરી જાય, તાકાત ન આવે, જીવ બળ્યો ન થાય, પુષ્ટ ના રહે, નિરોગી ના રહે. એમ સાંભળી સાંભળી પણ પછી એને કંઈ ઉપયોગ ન કરી, લાવી દીધી 25 લાખની કાર પણ ગેરેજમાં મૂકી રાખી, તો શું કરવાની? દોય પીવાની? એને ઘણી વાર આવું થાય. બોલો, સુંદર મજાના દાગીના હોનાના હો, 24 કેરેટના એટલા મસ્ત 5-25 લાખના બનાવી નાખ્યા ને પછી લોકરમાં મૂકી દીધા, શું કામના પહેરે નહીં તો? કપડાં લીધા બહુ સુંદર, પણ નાના કપડાં પહેરીશ તો ફાટી જાય, તે શું કરવાને? એને તો ટાઈટ જાય, તો કંઈક સારો દેખાય, તો અંગનું રક્ષણ થાય, એનો ઉપયોગ થવો જોઈએ. એમ મહિમા સાંભળ્યો મંત્રનો, બહુ જ મહિમા સાંભળ્યો, પણ ધૂન કરવા બેઠો ત્યારે કીડા મકોડા ચડ્યા ને આળસ આવી. હાલો ઘણાને એવું બોલો, આપણને આશ્ચર્ય લાગે દાદા, કથાનો પ્રારંભ એમ સભાનો પ્રારંભ આમ 5:30 થાય, 5:30 થી 7:30 બરાબર, 5:30 કીર્તન થાય, 5:30 થી 6 એટલે અમે 5:30 મંદિરે આવવાનું હોય બરાબર. પછી આપણે એમ કે કેમ ભગત લેટ થયા, હવે અમે 6 વાગ્યા સુધી કીર્તન જ ચાલતા હોય ને, એ જઈશું, હવા છે જઈશું, ત્યાં સુધી બરાબર કથાને થોડોક આમે આમ થોડી ગરમી ચડે ને, આમ શરૂઆતમાં તો મંગલાચરણ થાય, પ્રારંભ થાય, ધીરે ધીરે હેન્ડલ મારે, પછી બરાબર વેગ પકડે તો 6:15-6:30 ત્યાં સુધીનું આપણે પોગી જઈશું. એટલે હું કીર્તનનો કોઈ મિનિંગ જ નહીં. એટલે કીર્તન એટલે હું અત્યારે થઈ ગયું ખબર છે, માણસો ભેળા કરવા એટલે કીર્તન. તમે એવું કરી દીધું, હાલો જાઓ છોકરાઓ કીર્તનો મંડો કરવા, જાઓ સંતો કીર્તન કરો, ત્યાં સુધીનો બધા આવી જાય. કીર્તન એ વસ્તુ છે, તમારી વૃત્તિ ફંટાયેલી રખડતી ભટકતી હોય એમાંથી પાછી વળી એક જગ્યા ઉપર સ્થિર કરવાનું માધ્યમ છે. મનના સંકલ્પ વિકલ્પો જેમ વિખરાયેલા હોય ને, આમ ભટકતું હોય ને મન, એને એક જગ્યા ઉપર કેન્દ્રિત કરી, સ્થિર કરી, પછી જે ભગવાનની મહિમાની, મંત્રના મહિમાની, સંતના મહિમાની આ બધી વાત કરે તો તરત એને એ યાદ રહે, અંદર ઉતરે, ચિંતન મનન થાય. પણ મન બીજે ભટકતું હોય ચારેય બાજુ અને કથામાં બેઠો હોય એને સુખ થાય તો કેટલું બધું. આમ આમ જો ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય, આમ ધ્યાન એકાગ્ર થાય, ભટકતી વૃત્તિ સ્થિર થાય, એટલા માટે આ ભજન છે. સંકલ્પો વિકલ્પો થતા હોય, દુઃખ થતું હોય, વેદના થતી હોય, મનનું દુઃખ હો, માનસિક સ્ટ્રેસ એટલો બધો દુનિયામાં વધતો જાય છે ને, કારણ માત્ર એ છે ભજન ઘટ્યું, ભોજન વધ્યું. શું થયું? ભોજન વધ્યા, આવે તો મંદિરોમાં એવું થઈ ગયું, મેનુ શું છે? શાકોત્સવ છે. કેમ કે સ્વામી શાકોત્સવ ક્યારે છે તો મંદિરે આવીએ, કંઈક પ્રોગ્રામ છે એમ કોઈ દીનો? હા 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 હા, ચાલો મંદિરે જઈશું, 1/2 કલાક બેસીશું ભગવાનની સામે, એ ધ્યાન ધરીશું, માળા ફેરવીશું 51, એ મજા આવી જશે. ઓ ભક્તોની વૃત્તિ કેવી થતી જાય છે. આજે આપણે કંઈ મંદિરે આવજો ને તો કે કંઈ પ્રોગ્રામ છે, કંઈ દાંડિયા રાસ છે, કંઈ પાર્ટી છે, કંઈ ઉત્સવ છે, કંઈક ડાન્સ છે, આવું પૂછે બોલો. ને એમ કે મંદિરે શું આજે ધ્યાનનું પ્રકરણ છે કંઈ, એવું ન કહે કોઈ. કીર્તન છે એવું ન કહે. એટલે કે છે મંત્રમાં કેટલો મોટો મહિમા છે ભજનનો, એટલે અહીંયા સ્વામીએ, કારણ કે એનો આશરો લેવાનો છે, એ જેની શરણાગતિ છે કે પોતાના ઈષ્ટદેવનું નામ, એ એવા સમર્થ, એનું નામ એટલું સમર્થ, તો એ કેવા સમર્થ? હે દાદા, એનું નામ જો એટલું શક્તિશાળી હોય તો એ કેવા હોય? એ બતાવવા માટે કે આપણે જેને શરણે ગયા છીએ એનો મહિમા છે આ. નામથી શરૂ કર્યું, જો
नाम निर्भय निगम कहे जे समरता संकट टळे दुष्कृत देह धारिना दुष्कृत जे देह धारिना ते पाप ना पुंज पड़े ते पाप ना पुंज पड़े। नाम निर्भय करनारू छे बधाय भय थी मुकावनार कोई होय आलोकना होय के परलोकना गम्मे ते भय होय અંત શત્રુનો ભય હોય બહારના શત્રુનો ભય હોય કુસંગનો ભય હોય ગમે તે ભય હોય ને ભગવાનનું નામ લે સમર્થા સંકટ ટળે બધાય વિઘ્નોનું નિવારણ કરનાર ભગવાનનું નામ છે। દુષ્કૃત જે દેહ ધારીના દુષ્કૃત એટલે શું દુષ્કર્મ પાપ જે મનુષ્યના પાપ છે તે પાપના પુંજ પડે પડે કેતા બળી જાય ખાક થઈ જાય ભગવાનનું નામ લે ને ભગવાનમાં નામમાં એટલી બધી તાકાત છે। ગુરુજીએ નામ મંત્ર ઉપર બહુ સુંદર કથા કરેલી છે ઓનલાઈન ઉપર મૂકેલી છે એકવાર શ્રવણ કરવી જોઈએ કે માન ગુરુજી કાંઈ ના કરો ને નામ જપતે રહો બસ પવિત્ર દેહ અપવિત્ર દેહ લો નામ સ્નેહે સદા સર્વદા હાલતા ચાલતા એ ટેવ પાડી દો ભગવાનનું નામ રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે। રૂડુ સ્વામી નારાયણ નામ હાલતા ચાલતા ખાતા પીતા આટલું ખાલી થઈ જાય ને આવી ટેવ પડી જાય ને ઘણા દાદાઓ હોય જો આપણે પેલા ઈશ્વર દાદા અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી બેઠા ગુરુજીએ આથી વર્ષો પહેલાઓ ન્યૂજર્સી આવેલા મને યાદ છે હું હારે હતો જર્સી સિટીમાં એ ધર્મેન્દ્રભાઈ રણુવાળા રહેતા હતા એમના પિતા ઈશ્વર કાકા પછી એને ઘેરે થાળ કર્યો ઈશ્વર કાકાને કે ભજન કરો છો ત્યારે તે નવા નવા હતા કે ના બીજું તો કંઈ કરતો નથી કે બસ કાંઈ ન કરો ને સ્વામિનારાયણ 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 જપતા રહેજો એક જપ જપ્યું આપ્યું લો આ દબાવવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું તેને ટેવ પડી બોલો ખાતા પીતા હાલતા હુતા હોય ને બેઠા હોય ને ખુરશી પર સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો એ હુતા હોય ને તોય હોઠ એના ચાલુ જ હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ટેવ પડી ગઈ એવી એટલે જોગી સ્વામીને એ એવી એવી પરિસ્થિતિમાં છેલ્લે છેલ્લે તો આઈસીયુમાં હતા તો એની અંગૂઠો આમ ચાલતો જ હોય માળા હાથમાં ન હોય પણ અંગૂઠો આમ ચાલતો જ હોય ટેવ પડી ગઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જીવમાં કારણ શરીરમાં મંત્ર ઘૂસી ગયો ધન્ય છે ને ધન્ય છે ને ઘણા સંતોને આવી ટેવ હોય સ્વામિનારાયણ આપણા હરિદાસ ભગત છે કંડારીમાં એને એવી ટેવ સ્વામિનારાયણ 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 એનું ભાઈ હોઠ ચાલુ જ હોય કથામાં બેઠા હોય ને તો એ હોઠ ચાલુ જ હોય ટેવ પડી ગઈ એવી સ્વામિનારાયણ 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 હુતા જાગી જાય ને તો સ્વામિનારાયણ 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 ચાલતા નાતા ધોતા સ્વામિનારાયણ 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 જમે તોય સ્વામિનારાયણ હે કોળીએ કોળીએ ભગવાનનું નામ દે ધન્ય છે એવાના દર્શન થઈ જાય ને તો એ આપણા પાપ બળી જાય હો જે આવું ભજન કરતા હોય ભગવાનને રાજી કરવા માટે નિર્માની ભાવે દેખાડવા નહીં કોઈને બસ એને એવું સુખ આવતું હોય અંદરથી ભગવાનના નામમાં તાકાત એવી છે કરોડો જન્મના પાપના પૂંજને બાળીને ભસ્મ કરી નાખે પુરુષોત્તમ પ્રગટનું નામ નિર્ભય નિશાન જે જન જીભે ઉચરે એ પામે પદ નિર્વાણ ધન્ય થઈ ગયો મુક્ત થઈ ગયો જેને ભગવાનના નામનો જપ કરવાની ટેવ પડી ગઈ ને મુક્ત થઈ ગયો નિર્ભય થઈ ગયો પામી ગયો પદ નિર્વાણ મોક્ષ પામી ગયો નિર્વાણ એટલે મોક્ષ જેને નામ જપવાની ટેવ પડી ગઈ ને ભગવાનના નામનો આશરો લીધો ને મુક્ત થઈ ગયો છતે દેહે આવું પ્રગટ પુરુષોત્તમનું નિર્ભય નિર્વાણ નિર્ભય કરનાર એવું ભગવાનનું નામ છે જે નામે પામી ગણિકા ગતિ થયો જામિલનો ઉદ્ધાર અગણિત એ નામથી પતિત પામ્યા ભવ પાર જે નામે પામી ગુણિકા ગતિ ગુણિકા એટલે વેશ્યા આખી જિંદગી પાપ કરેલો આવી એક વેશ્યાની કથા શાસ્ત્રમાં છે બહુ પાપીણી પણ એનેથી કહો એને પસ્તાવો થયો કે આ મેં જીવનમાં બહુ પાપ કર્યું ભગવાનને શરણે ગઈ
અને ભગવાનનું નામ લીધું ને બધાએ પાપ વેશ્યા ભક્ત બની ગઈ. બોલો, ભગવાનના નામમાં એટલી તાકાત છે, એક જ વાર નામ ભગવાનનું એના કાનમાં પડ્યો ને હડેડાટી ઉપડી ગઈ અંદરથી. ઓ પસ્તાતાપનો કોઈ પાર ન રહ્યો. જીવનમાં મેં બહુ પાપ કર્યા. એકવાર તમે વિચાર કરો કે એ જેતલપુરની એ લક્ષ્મીબાઈ વેશ્યા હતી, ગણિકા. શ્રીજી મહારાજ ત્યાં જેતલપુરમાં યજ્ઞ કરવા માટે આવ્યા. બહુ મોટો સમિયાણો ને હજારો ને લાખો બ્રાહ્મણોને જમાડવાના, ભક્તોને જમાડવાના 18 દિવસનો એ, આમ તો કેટલા 18 કે 22-21 દિનો એ યજ્ઞ હતો. એમાં તો અનાજ જોઈએ, દળવું પડે, રોટલી શાક લાડુ બીજું ત્રીજું બધું બનાવવાનું હોય, એટલે ઘઉં દળવાની સેવા. શ્રીજી મહારાજ ગાડા ભરીને ઘઉં ગામમાં દેવા નીકળ્યા, સમજ્યા. તે એ બજારમાંથી નીકળ્યા ને એ જ બજારમાં એક હવેલી, અને હવેલીમાં આ વેશ્યા સ્ત્રી ગણિકારે લક્ષ્મીબાઈનું નામ, એનેથી આ કોણ છે, આ બધા ગાડામાં ઘઉં વેચવા નીકળ્યા છે, આ શું છે? તારે કે યજ્ઞનો સામાન છે, આ યજ્ઞ માટે સેવા છે દળવાની. અને બધાય ભક્ત આ ગામના લોકો એ સેવા કરી એ લોટ આપશે ત્યારે એમાંથી બધા માણસોને ભોજન થશે, જમશે, યજ્ઞ થશે બહુ મોટો. કોણ યજ્ઞ કરે છે? તારે કે સ્વામિનારાયણ ભગવાન. કોણ? આટલો જ શબ્દ કાનમાં પડ્યો, સ્વામિનારાયણ. કેટલો? આટલો. સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરે છે એ સ્વામિનારાયણ મંત્ર કાનમાં પડ્યો ને આના હૃદયમાં ટાઢા શેરડા ફૂટી ગયા અને અંદરથી આમ 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 નીકળો. ઓહો હો 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 હો, વરાળ નીકળી સીધી. પેલા પાપ બળે ને, મંત્ર ગયા, પાપ બળે, વરાળ નીકળી સીધી. હાય હાય, મેં જીવનમાં કેટલું પાપ કર્યું છે પર પુરુષનો સ્પર્શ કરીને. આ એક પાપ ધોવાનું આજ સામે ચાલીને એ આવો અવસર, આવી તક, આવો ચાન્સ આવ્યો છે. લાવને હુંય દળું. એ દોડતી ગઈ ગાડા પાસે, મને દ્યો ને. તે ગાડાવાળા લોકો કે ના 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 ના, જવા દે જવા દે, કે તું પાપીણી, દળીને તારા હાથનું કોક ખાય, એની બુદ્ધિ ભ્રષ્ટ થાય. આ વાતની મહારાજને ખબર પડીને મહારાજ દોડતા આવ્યા. મહારાજ કે દ્યો દ્યો, એક મણ એ માગે તો એક મણ દ્યો, બે મણ માગે તો બે મણ દ્યો. તારે કે ભાઈ મહારાજ, તમે આને જાણતા નથી, આ કોણ છે? લે હરિભક્તો, બોલો, ચાંદલાવાળા કંઠીવાળા કોને કહે છે દાદા? હે, કોને કહે છે? મહારાજને કે, મહારાજ તમે આને જાણતા નથી. મહારાજ કહે, તું જાણેશ? તું મારું ભજન કરે છે, તું મારી માળા કરે છે, તોય પાછો મને શું કહે છે? તમને આની ખબર નથી? એટલે આ મને આ જીવ પ્રાણી માત્રની ખબર, હું અંતર્યામી ભગવાન છું. દ્યો, મારું ખાલી નામ પડ્યું ને એના કાનમાં, એના પાપ બાપ બધાએ બધા બળી ગયા. પસ્તાવાનો પાર ન રહ્યો. હા, પસ્તાવો વિપુલ જરણું સ્વર્ગેથી ઉતરું. એ પાપીના પાપને ધોઈને નિર્મળ કરનારું છે. પસ્તાવો એક એવો છે ને, તમે પાપ થઈ જાય ને ભૂલમાં, ખાલી પસ્તાવો થાય ને તો અડધું પ્રાયશ્ચિત તમારું થઈ ગયું. અડધું બાકી રહ્યું એ સંત પાસે જઈને કરવું. અને સંત એમ કહે ને ખાલી, એ જા, એ 11 સ્વામિનારાયણ બોલતા 11 માળા કરી દેજે, તોય તમારે જે ધારણા પારણા કરીને પાપને બળવાનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત આપ્યું હોય એ ખાલી આમ 11 માળા કરે, 21 માળા કરે ને સ્વામિનારાયણ નામ લઈને તેનું પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. ગુરુજી તો ત્યાં સુધી કીધું કે આ જીવને એટલી તાકાત નથી એ પાપ કરી શકે, એટલી તાકાત એક મંત્રમાં છે એને બાળવાની. આખી જિંદગીમાં એટલી જીવ પાપ કરવાની શક્તિ નથી એનામાં, એનાથી હજારો ગણી શક્તિ આ મંત્રમાં છે બાળવાની. લ્યો, આવું પુરુષોત્તમ નારાયણનું પાપ તમે જોવો. એને પછી એ દીધું દરણું, એ દળ્યું આખી રાત, ઘંટલો ફેરવીને ફરફોલા પડી ગયા હાથમાં, ભગવાનને અર્પણ કર્યું, ભગવાન પાસે હાથ આમ કર્યા, ત્યારે શ્રીજી મહારાજે શું કીધું ખબર છે? અને એ પાછું આમાં ભજન કરતા કરતા, ઓ સ્વામિનારાયણ 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 કરતા ઈ વેશ્યા સ્ત્રીએ દરણું દળ્યું. આહા હા હા, ઈ વૈરાગણ બની ગયો, મીરા બની ગઈ. મીરા
શાસ્ત્રમાં એની કથા મોટા મોટા સંતોએ લખ્યું. અરે મુક્તાનંદ સ્વામીએ તો વિડીયો ઉતાર્યો, એનું કીર્તન બનાવ્યું, સજની કોળે આનંદ મારે ઘેરે શ્રીજી પધાર્યા, એ કીર્તન ત્યારનું બનાવેલું છે. શ્રીજી મહારાજ રાજી થઈ ગયા ને કીધું જા મારી માં ભક્તિ માતાની હારે તારું કલ્યાણ. હું કીધું જા આ મુક્તાનંદ સ્વામી હારે તારું કલ્યાણ. હું કીધું તમે બોલો આ મુક્તાનંદ સ્વામી હારે તારું કલ્યાણ આવું બોલ્યા મહારાજ? અને એમ કીધું પાછું તારી ઈચ્છા હોય બોલ માં. ત્યારે પેલી લક્ષ્મીબાઈ કહે છે મહારાજ મારા ઘર આંગણા પાવન કરો, મારે ઘેર પધારો, હે આંગણીએ સુજાજુ ભણીએ વાલા આવો મારે આંગણીએ. ભગવાન કે તથાસ્તુ, કર તૈયારી, તારે ઘેરે હું આવીશ. અને ભગવાન ગયા અને વેશ્યાએ પેલી બાઈએ હવે તો ક્યાં ભક્ત વૈરાગણ બની ગઈ, મુક્ત બની ગઈ. અને એને ઘેર મુક્તાનંદ સ્વામી હારે ગયેલા હો, મારા સંતોને હારે લઈને ગયા હતા એને ઘેરે. અને મુક્તાનંદ સ્વામી એનું બધું જે તૈયારી જોઈ, ઓ હો 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 ઓ હો 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 હો. અને એનું કીર્તન રચ્યું, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. અને જે બાઈએ મહારાજને લાડ લડાવ્યા અને મહારાજે પણ એને લાડ લડાવ્યા, ઓ અરસ પરસ સામા સામી પાન બીડી દીદીને લીધી, ઓ શું બાકી રહ્યું. આ મંત્રમાં એટલી તાકાત છે, એનું હૃદય એવું મહાન ભક્ત મુક્તમય બનાવી દીધું. એટલે કીધું અહીંયા એ નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલનો ઉદ્ધાર. અજામિલ કેટલો પાપી ભયાનક, બધા પાપ કરેલા બોલો. ઘરમાં પરણેલી સ્ત્રી હતી તો એ 12 જ વખર કરવા જતો હતો બોલો. એકવાર એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને પવિત્ર બ્રાહ્મણ કેટલી હદે ઉતરી ગયો. અને પછી નારદજી એને ઘેર આવ્યા, એની પત્નીને દીકરો થયો અને કીધું જાવ સ્વામી. નારદજી કે આ દીકરાનું મારી ખાલી એક આજ્ઞા પાળજે. કે એની પત્ની કે તમે વયા જાઓ અહીંથી, મારો ધણી હમણાં આવશે મારી નાખશે. ખતરનાક સાધુ બાવન જોવે ને ત્યાં તો એને ભટકે છે, બરાબર એને ભૂત વળગે છે. નારદજી કે હવે તેને મળીને જ જાઉં છું, એના માટે જ હું આવ્યો છું. મંત્ર પણ કેવો ખબર, સદગુરુના મુખથી આપેલો એટલે દીક્ષિત થયેલો મંત્ર આપે ને અને પછી તમે માળા કરો ને એ વસ્તુ હાવ જુદી છે પાછી. ઓ હા, દીક્ષિત થયેલો મંત્ર એનો જપ આપણી જે જાતે કરતા હોય અને કોઈકની આજ્ઞા કરતા હોય એમાં બહુ ફેર, બહુ ફેર. આ તો કહે છે ને મન મનના સ્વાદે માળા ફેરવે, ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય, આવું છે પાછું. પણ સદગુરુએ આપેલો હોય ને આજ્ઞા, કરજો જાવ આ સ્વામિનારાયણ મંત્ર કાનમાં દીધો, એનું ભજન કરજો, એનો પ્રતાપ પાછો ઓર ગણો થઈ જાય, હજારો ગણો થઈ જાય, પાવરવાળો. કે છે ને મંત્ર તમે ઘરમાં જપો અને એ જ મંત્ર તમે કોઈક નદીને કાંઠે જપો તો મંત્રમાં ઘેરે તમે હો જપો અને નદીને કાંઠે એક જપો, હરખું પણ. ઘરમાં તમે 1000 જપો અને સમુદ્રમાં કાંઠે તમે એક જપો તો હરખું ફળ. ઘરમાં તમે 1,00,000 જપો અને ભગવાનના મંદિરમાં આવીને એક મંત્ર જપો, સરખું ફળ. જોયું તમે સ્થાન ભેદ છે, એમ કોનાથી કોનો આપેલો મંત્ર છે એમાંય ભેદ છે પાછો, કોનો મંત્ર છે એ ભેદ છે પાછો. 1,00,00,000 ગાયત્રી મંત્ર જપો અને 1 વાર સ્વામિનારાયણ બોલો, સરખું ફળ. તમે વિચારો છે ને આમ છે તારે. એવો મહાબળીઓ સ્વામિનારાયણનો મંત્ર આપણને મળ્યો. અડધો નામ, અડધું નામ અજામિલે લીધું. જો તમને કહું અજામિલ, એટલે સાધુ બાબા અહીં ક્યાંથી આવ્યો અજામિલ? તારે કે આ તારો દીકરાનો જન્મ થયો, લારું હારું કે દઈ દો વાટકો લોટ. હું કાંઈ વાટકો લોટ લેવા નથી આવ્યો, તો તારા દીકરાનું નામ પાડવા આવ્યો છું. હવે જાજા તારા જેવા બાવા મારા દીકરાનું નામ. અરે કે એટલું માઇન્ડ મારું, આટલું માઇન્ડ, ખાલી આટલું માઇન્ડ. મારે તારી પાસે ધન દોલત મિલકત કાંઈ નથી જોતું, ભૂખ્યો ભયો જઈશ, આટલું માઇન્ડ. ત્યારે કે હારો હારો કર હું નામ? ત્યારે કે નારાયણ, તારા છોકરાનું નામ નારાયણ પાડજે. શું એ છોકરાનું સંતના કહેવાથી નારાયણ નામ પાડ્યો, એ નારાયણ મંત્ર કાનમાં ગયો. પછી તો પેલા છોકરો બહુ વાલો હતો ને તો રમાડે, રમાડતો રમાડતો બોલે હું નારાયણ 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 નારાયણ. તો પેલી કયા દુની કથા આવી છે ખબર તમને? હિરણ્યકશ્યપુ રાક્ષસ, ભગવાનનો વેરી દુશ્મન હો,
અજીત પ્રહલાદનો જન્મ ન થયો, એ પહેલાંની આ કથા જો તમે. તે એ તપ કરવા ગયો, એની પત્નીને કે હું તપ કરવા જાઉં છું બ્રહ્માજી ઉપર, એવું તપ કરીશ ને વરદાન લઈ લઈશ અને પછી ત્રિલોકીમાં હા હું એક જ ભગવાન મારા સિવાય મોટું કોઈ નહીં એવું તપ કરીશ, કોઈ ન કર્યું હોય એવું સિદ્ધિ મેળવીશ આમ કરીશ. પત્ની થયો આને કોણ સમજાવે, સારું કે જાઓ. ગયા તપ કરવા, ત્યાં તો એક પોપટ એક ઝાડની ડાળીએ બેઠો બેઠો શું બોલે ખબર, નારાયણ નારાયણ. આનાથી મારા દુશ્મનનું નામ લે નારાયણ, આ તો અપશુકન કહેવાય. શું કીધું, રાક્ષસને તો એવું જ થાય ને, ભગવાનનું નામ અપશુકન એને લાગ્યું. ઘેરે આવ્યો પાછો, બોલો. એની પત્ની કે કયા દુઃખ, કહે છે કે તમે કેમ પાછા આવ્યા, તારે કે અપશુકન થયું. કેવું અપશુકન, તારે કે એક પોપટ ઝાડની ડાળી ઉપર બેઠો બેઠો બોલતો હતો, શું નારાયણ, મારા દુશ્મનનું નામ લેતો હતો કે. આનાથી હા હારો હાથમાં આવી ગયેલો. શું ફરી ફરી પૂછ્યું, અરે ગાંડા થઈ ગયા છો તમે, કે પોપટ બોલતો હતો તો કે આ પોપટ બોલતો હતો, હું બોલતો હતો કે નારાયણ. કમાલ છે, હારું હારું કે બેસો કે એમને ભૂખ્યા આવ્યા છે, ત્યાં કોણ ખાવા દે તમને, હાલો એ બાને જમાડી દઉં. બનાવી રસોઈ, જમાડીને પંખો ઢોળે છે, જમાડે પ્રેમથી પત્ની કે મને તો સમજાતી નથી વાતો. શું સમજાતી નથી, તારે કે બધી પોપટ તે બોલતો, અરે બોલતો હતો કે મેં કાને સાંભળ્યું ને, હું બોલતો હતો કે નારાયણ. હવે આમ કરતા કરતા એને બેહાડતા ઉઠાડતા જમાડતા હુડાવતા 108 વખત નામ બોલાવી દીધું. બોલો કયા દુએ, કોની પાસે બોલાવ્યું, એના ધણી પાપી હતો રાક્ષસ હતો હિરણ્યકશિપુ એની પાસે નારાયણનું નામ લેવડાવતા લેવડાવતા એને પોતાના એ શયનખંડમાં એ શયન કર્યું અને એનો સંગ થયો અને એમાંથી ગર્ભ રહ્યો એ પ્રહલાદ પાક્યો. કોનું નામ લેતા લેતા, નહીતર ન્યા કઈ થોરીએ કેળું આવે, કે સાંભળ્યું છે થોરીએ કેળું આવે, કેળું આવ્યું બોલો, એ ભક્ત કેમ જન્મ્યો, ન્યા એ આત્મા કેમ આવ્યો, કયાધુના, કારણ કે કયાધુ તો ભક્ત હતા ને, મહાન ભક્ત વિષ્ણુના, પરમ પવિત્ર હતા, સતી હતા, પણ ધણી પાપી હતો ને, પણ તો એને જ્યારે એ વેળાએ ભગવાનનું નામ જપાવી દીધું તો પ્રહલાદો. અને આ ટીવી જોઈ જોઈને બીજાના ભ્રષ્ટાચારી ભ્રષ્ટ લોકોના નામ જપી જપીને એને મનમાં ચિંતન કરી કરીને હે પછી ઘણા એક જણે આ સ્વામીએ આ સત્સંગ જીવનમાં લખ્યું છે દ્રષ્ટાંત, કે એક હોસ્પિટલમાં છોકરાનો જન્મ થયો, કે જન્મતા વેત જ બોલ્યો કાલિયા તેરા ક્યાં હોગા, આવું બોલ્યો. શું હવે એ ડાયલોગ કંઈક ફિલ્મનો ડાયલોગ હશે, ત્યારે કદાના સુધી આ કે જન્મતા વેત આવું બોલ્યો તેરા ક્યાં. ત્યારે એની માએ કીધું કે આ જ્યારે પેટમાં હતો ને ત્યારે મેં 70 વખત 100 ફિલ્મ જોયું હતું, કે લ્યો 70 વખત જોયું તો એ ઘરી ગયો અંદર, હે ગબ્બર અંદર ઘરી ગયો ઠેઠ. બોલો તો એ ગબ્બર જેવો થાય ને એ જન્મે કેવો થાય, એ ડાકુ થાય ને એ હારો ભગત થાય. આમ ભગવાનના નામ લેતા લેતા કેટલું બધું પુણ્ય છે જો. અજામિલ અડ, અને પછી એમ કહેવાય છે અજામિલનો, હવે આને દીકરો બહુ વાલો, નારાયણ 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 આખો દી નારાયણીઓ 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 કરે હો. એમાં તો ભાઈ આ તો પાપ તો કર્યું હતું, છેલ્લે જમના દૂતો આવ્યા હો, આમ દેખાણા સામે લેવા હારું પાપ કર્યું હતું એટલે જમના દૂતો જ આવે ને. ત્યાં તો એ ગભરાઈ ગયો, પરસેવા વળી ગયો અને બૂમ પાડી, હે દોડજે નારાયણિયા દોડજે, મારી નાખશે આ કોણ આવ્યું કે જો કે મને લઈ જાય છે નારાયણિયા દોડજે. કોનું નામ લીધું હતું, છોકરાનું નામ લીધું હતું, કોના કહેવાથી પાડ્યું હતું, સંતના કહેવાથી પાડ્યું હતું. અને નારાયણ નામ લીધું ભલે છોકરાના ઉદ્દેશથી લીધું, પણ આવ્યું કોણ ખબર છે, ભાગવત એમ લખે છે, વ્યાસ એમ લખે છે એ કથા. તે દિવસે વૈકુંઠમાંથી પાર્ષદો દોડ્યા ભગવાનનાઓ, અને પાર્ષદોને અને પેલા યમના દૂતોને યુદ્ધ થયું અને નસાવ્યા એને ભગાડ્યા, અને પાર્ષદો એના આત્માને લઈને વૈકુંઠમાં ગયા. પછી તો એમ કહેવાય છે એને કંઈક 1000 વર્ષ કે કંઈક 10000 વર્ષ સુધી ગંગાને કાંઠે તપ કરાવી બધું પાપનું પ્રાયશ્ચિત કરાવ્યું અને ત્યાર પછી અજામિલનો ઉદ્ધાર થયો, પણ નામથી થયો.
નામનો આશ્રય લીધો સંતના કહેવાથી. અગણિત એ નામથી પતિત પાયમાં ભવપાર કરી ખરી દિનતા કરી કરી આરત સુ અરદાસ અર્ધો શબ્દ ઉચ્ચારતા એવા વારે અવિનાશો કરી. એટલે હાથી પેલો પાણીમાં ખૂત્યો હતો, બધાને પોકારતો હતો બચાવો, કોઈએ ના બચાવ્યા અને ન બચી શક્યો, ડૂબી ગયો, ખાલી હુંઠ બાકી રહીને ત્યારે કમળનું ફૂલ લઈ ઊંઘમાં નાખી અને અધર ઉલાડ્યું અને ભગવાનને યાદ કર્યા. હે નો ધારાના આધાર, હે ગરીબના બેલી ભક્તવત્સલ શરણાગત, હું તારે શરણે છું, તારા સિવાય મારો કોઈ નહીં ઉદ્ધાર કરી શકે, આવી મને રક્ષા કર, મારી રક્ષા. આટલું કીધું ને, કરી ખરી દિનતા કરી કરી આરત સ્વર દાસ અર્ધો શબ્દ ઉચ્ચારતા અડધું જ નામ જ્યાં ભગવાનનું લીધો અને ભગવાને દોડતા ગરોડ તજી પાળા પધાર્યા ગજ સારું મહારાજ. ગરુડ તજી, ગરુડને અભિમાન એવું જોયું, ભગવાન પણ આપણા વિના ડગલું નથી ભરતા હો, ભગવાને ઠોકર મારી, જા બે શાંતિથી આરામ કર, તારું કામ નથી. મોજડી પહેરવાનો રહ્યા, દોટ કાઢી હાથમાંથી સુદર્શન ચક્ર વહેતું કર્યું, સાનાના ઘર તું આવ્યું, સીધું ગ્રહના મુખમાં કાપી નાખ્યું, હાથીનો ઉદ્ધાર કર્યો, રક્ષા કરી, અડધું નામ લીધું ત્યાં ભગવાન દોડ્યા. હે, આ ભગવાનના મંત્રમાં કેટલી તાકાત છે ભજનમાં. કામુકીની કરણી કશી અજામિલ નહીં અગહીણ, કામુકીની એટલે વેશ્યા, હે, એની કરણી આખી જિંદગી કેવા પાપ કરેલા, પરપુરુષનો સંગ કરી કેવી કેવો કેવું ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન કરવાનું કર્યું, ના પીવા કરવાનો સ્પર્શ કર્યો અને પોતાનું જીવન આખું પાપમય બનાવનાર, એની કરણી કેવી, કહેતા એની ક્રિયા કેવી, એના પાપ કેવા, એના કર્મ કેવા, અજામિલના કેવા કર્મ, અજામિલ નહીં અગહીણ, હે, અગહીણ એટલે પાપ વગરનો નહોતો, કહેતા બધા પાપે ભરપૂર, નારાયણના નામથી થયા પાર પ્રીછો પ્રવીણ. જો બુદ્ધિશાળી હો તો જુઓ, જરા નજર નાખીને જુઓ શાસ્ત્રમાં એની કથા લખાણી, એ ભગવાનના નામથી કેવા પવિત્ર થયા. ત્રિલોકમાં તપાસતા નાવે નારાયણ નામ તુલ્ય, પતિતને પાવન કરવા એ છે નિધિ અમૂલ્ય. ત્રિલોકમાં ભગવાનના નામ તુલ્ય કોઈ આવતું જ નથી, કોઈ સાધન નહીં. આ ભગવાનના નામનો આશરો છે, આ બળ કીધું, કેવું, આ હરિના નામનું બળ કીધું. હવે તો બળ ઉપર જ વાત આવવાની છે, હે, એટલે એવું નહીં ધારવાનું કે સ્વામિનારાયણ સ્વામિને જપીને પાપ કરીને પાછા સ્વામિનારાયણ સ્વામિને કરીશું તો બધા પાપ બળી જશે, આખો દી પાપ કરો ને હાંજે આવીને માળા કરી નાખીશું 108 વાર સ્વામિનારાયણ સ્વામિને બોલી જઈશું, એટલે આ લોકો ગોરિયાઓ આવું જ કરે હો, મંડે ટુ ફ્રાઈડે, શું કરે, મંડે ટુ સેટરડે, હા, પાપ જ કરવાનું, બારમાં જઈને દારૂ પીવાનું, ભ્રષ્ટાચારને નાચવાનું ને ગાવાનું ને ના કરવાનું કરવાનું, અને પછી રવિવારે સન્ડે ચર્ચમાં જવાનું, હા, પછી ન્યાય માફી સોરી માગવાનું, એની પ્રાર્થના કરવાની કંઈક, એટલે આપણે પાછા ચોખ્ખા, એમ નહીં હો. એકવાર નામ મંત્રનો જપ એનો મહિમા સમજાઈ ગયો ત્યારે તો આ મંત્રમાં તો એટલી તાકાત છે, બા પાપ કરવાની વૃત્તિ બાળ નાખે હો, પાપ કરવાના માર્ગથી પાછા વાળી દે એવો બળ્યો. એટલે કીધું ત્રિલોકમાં તપાસતા નાવે નારાયણ નામ તુલ્ય, પતિતને પાવન કરવા એ છે નિધિ અમૂલ્ય. પતિતને પાવન કરી નાખે એટલે તા પાપ કરવાની વૃત્તિને નાશ કરી નાખે અને પરમ પવિત્ર બનાવી દે, એને પછી ભગવાનને સત્સંગ સંત આવો માહોલ એ જ ગમે પછી, ને પાપ કોઈ કરતો હોય એ ના ગમે એને. એવું ભગવાનના નામમાં એવી તાકાત છે કે કોઈ આ રંગમાં રંગાઈ જાય ને, ભગવાનના નામમાં રંગાઈ જાય ને, હરિતારા નામની, હે, રટના લાગી છે દિન રાત, બસ એને પછી બીજું ગમે જ નહીં કાંઈ, હે, વાસના માત્રને ઉખેડવાનું ભગવાન નામમાં તાકાત છે. ઓ માટે કે છે એ છે નિધિ અમૂલ્ય, નિધિ છે, ખજાનો છે ભગવાન નામ તો. જપ તપ તીર્થ જોગ જગન વ્રત વિધિ દિયે બલિદાન, જો હવે આશ્રય આ શરણાગતિ એનું બળ તમે જોવો, ભગવાનના નામની શરણાગતિ એનું બળ તમે જોવો. જપ તપ તીર્થ જોગ જગન અને વ્રત વિધિ દિયે બલિદાન, નિષ્કુળાનંદ નારાયણના નાવે નામ સમાન, નાવે નામ સમાન,
जप तप तीर्थ तो आ जप जप नाममां नो आवे, પણ જપ કયા આપણે બીજા બધા ઘણા જપ કરતા હોઈએ, સમજ્યા? બીજા 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 ક્યાંક કોઈક આ કહી દે ને આ કર તો એ મંડે કરવા, બોલો એ નહીં, ભગવાનના નામનો જ જપ એના ઉપર છે. ઘણી વખત એમ પેલું પોપટિયું, શું પોપટને રામ રામ એ બોલે, પણ એને પૂછો રામ કોણ, તો કે મારી બલ્લા જાણે, એને ખબર હોય રામ હું, એમ નહીં. ભગવાનના નામનો આશ્રયનો મહિમા સમજીને, એની મોટપ સમજીને જ્યારે જપે છે ત્યારે કહે છે બીજા તમામ જપ, તમામ તપ, તમામ તીર્થ, તમામ જોગ, જગન, વ્રત, વિધિ અને દાન, હે બધું સર્વસ્વ આપી દે એના કરતાં એ નિષ્કુળાન સ્વામી કહે છે આ બધાય સાધનો નામ સમાન નથી આવતા. નાવે નામ સમાન, આટલો ભગવાનના નામનો મહિમા છે. એટલે તો આપણે એકાદશીએ આ ધૂન બે કલાકની રાખીએ છીએ, સાંજે સવારે ધૂન. તમે જો રોજ લોયા ધામમાં સવારે સ્વામિનારાયણની અડધો કલાક ધૂન થાય, ગુરુજીનો નિયમ છે આપણી બધી સંસ્થામાં, આરતી થાય, કથા થાય, સ્તુતિ થાય, પછી અડધો કલાક ભગવાનનું જપ, આખો દિવસ એટલો મંગલમય જાય. કારણ કે ભગવાનના નામમાં એટલી બધી તાકાત છે, આનો મહિમા જેટલો ગાય એટલો ઓછો છે. એક દીમાં ગવાય એવો નથી, કાલ ગાઈશું બીજો આગળ, કારણ કે હજી કડવામાં હજી મંત્રનો મહિમા, એની જ શરણાગતિ, એનો જ આશરો, એના ઉપર ખૂબ સ્વામીએ સુંદર વાતો લખી છે. અહીંયા પેલા કડવાની કથા પૂરી થઈ. બોલો ઘનશ્યામ મહારાજ.